હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે કરીશું સરવાળા, પણ ચિત્ર જોઈ જઈને. તો તમે તમારી બુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસજો. બે મિનિટ આપું છું તમને. લઈ લીધી છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે ખાલી એમાં ધ્યાન જ દેવાનું છે. બધા વિદ્યાર્થી મિત્રો જોવે, હવે અહીંયા આપણે જોયા હતા ચિત્ર જોઈ જોઈને. ક્યાં? તો કે આ ચિત્ર જોઈને નંબર લખ્યા હતા, એવી જ રીતે છે. આપણે ચિત્ર જોઈને નંબર લખવાના છે. ઓકે, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ છીએ. તો અહીંયા ઓરેન્જ છે ને લીંબુ છે, તમને ચિત્ર બ્લર દેખાશે. તો અહીંયા ઓરેન્જ છે, ગણો, 1, 2, 3, 4 અને 5. કેટલા છે? 5. સોરી, ઢગલા ગણવાના છે. તો કેટલા ઢગલા છે? 1, 2, 3, 4. કેટલા છે? તો લખો અહીંયા 4. પછી અહીંયા કેટલા છે? 1 અને 2. તો લખજો 2. તમારે ખાલી છે ને બુકમાં કેમ લખવાનું છે જોજો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે લખવાનું છે. તો કે આવી રીતે 4 + 2 = 6 એવી રીતે લખવાનું છે, ધ્યાન રાખજો. તો હવે અહીંયા આ 4 છે ને આ 2 છે, તો ગણો, ભેગા કરી નાખો 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા કેટલા આવશે? 6. સમજાઈ ગયું? આવી રીતે કરશો તમે, તમારી પાસે ચિત્ર નથી. પછી અહીંયા એપલનો ઢગલો છે ને અહીંયા, સોરી, સફરજનનો ઢગલો છે ને અહીંયા છે. તો આ 1 અને આ 2, તો 2 + અહીંયા કેટલા ઢગલા છે? 1, 2 અને 3. તો લખો 3. તો 2 અને 3 કેટલા થાય? ગણો, ભેગા કરો 1, 2, 3, 4 અને 5. તો લખો અહીંયા 5 થઈ ગયું. પછી અહીં કેળા છે, તો કે 1, 2, 3. તો લખો 3 + ને પછી અહીં કેટલા છે? 1, 2, 3 અને 4. તો 4. તો હવે બધા ભેગા મળીને ગણો 1, 2, 3, 4, 5, 6, 7. લખી નાખો 7 × 7. પછી સ્ટ્રોબેરીના ઢગલા છે, તો કેટલા? 1, 2, 3, 4. સોરી, 3 છે ને અહીંયા કેટલા છે? 1 છે. તો બધા ભેગા કરી નાખો 1, 2, 3, 4. કેટલા થાય? 3 × 1 = 4 થઈ ગયું છે. એવી જ રીતે અહીંયા સ્ટ્રોબેરી 2 આપેલી છે, ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીં લખી નાખો 10. પછી અહીં કેટલી આપેલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. કેટલી છે? 12. તો આ તો થોડુંક અઘરું પડે છે દાખલો, તો અહીંયા આવી રીતે એમ કરી નાખવાનું. દેખાય છે? 2 ના 2, 1 ને 1, 2. તો અહીંયા કેટલા આવશે? 2 × 2 = 22 થઈ ગયું. એના પછીના દાખલા તમારે શું લખવાનું છે? મેં કીધું હતું એ 4 ને 2, એટલે કે આવી રીતે લખવાનું છે. દેખાય છે? પછી એના પછીના દાખલા, તો કે અહીંયા કેટલી સ્ટ્રોબેરી છે? ગણો 1, 2, 3, 4, 5. મારી 7 × 7 ગણજો, કેટલી છે? 5. એના પછી 1, 2, 3, તો અહીં લખી નાખો 3. તો હવે કુલ મળીને કેટલી થઈ એ જોવો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીં લખી નાખો 8 × 8. દેખાય છે ને? અચ્છા, એ બગર છે. તો કેટલા છે ગણો? 1, 2, 3 અને 4. તો લખો 4. પછી અહીંયા 1, 2, 3. તો લખી નાખો 3. તો બધી ભેગી કરી નાખો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો લખી નાખો અહીંયા 7 × 7. એવી જ રીતે અહીંયા મધમાખી કેટલી આપી છે ગણો? 1, 2 અને 3. તો લખી નાખો 3. પછી અહીંયા 1, 2. તો લખો 2. પછી ભેગી કરો 1, 2, 3, 4, 5. તો લખો 5 × 5. પછી અહીંયા પાંદડા કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. તો લખો 7 × 7.
એવી જ રીતે અહીંયા કેટલા આપેલા છે, એક બે ને ત્રણ, તો લખો ત્રણ. પછી ભેગા કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો લખો અહીંયા દસ. પછી અહીં બે ટોય આપ્યા, એક બે, તો લખો અહીંયા બે. પછી અહીંયા પણ બે આપ્યા, એક બે, બે થઈ ગયા. તો હવે બધા ગણી નાખો, એક બે ત્રણ ને ચાર, તો અહીં લખો ચોગડે ચાર. સમજાઈ ગયું તમને? આ ગણી ગણીને અહીં લખી નાખવાના, પછી બેયનો સરવાળો કરી નાખવાનો, એટલે કેટલા ટોટલ કેટલા થાય તે લખવાનું છે. એના પછીનું આ સમજાઈ ગયું? ન સમજાય તો વિડીયો પુશ કરીને પણ તમે સમજી શકો છો અને લખી શકો છો. આના પરથી આપણે સરવાળા સહેલી રીતે આવડી જાય. એના પછીનું પેજ તો કે અહીંયા અનાનસ આપેલા છે. હવે આડું છે તો કેટલા અનાનસ આપેલા છે ગણો, એક બે ત્રણ ચાર, તો અહીંયા લખો ચાર. પછી અહીંયા એક બે ત્રણ ચાર, કેટલા છે ચાર. તો હવે ભેગા ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ છે, તો અહીંયા આઠ તો લખી નાખે બરાબર, પાઈ ગણવા પડે ને, કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થઈ ગયા. તો હો આ બરાબર જવાબ કહેવાય. પછી આ કેટલા છે, એક બે ત્રણ, તો લખો ત્રણ. પછી આગલા છે, એક બે ને ત્રણ, તો લખો ત્રણ. તો હવે બધા ભેગા મળીને ગણો, તો અહીં ત્રણ ને ત્રણ કેટલા થાય છ, તો આ છ છે જોવાનું, એક બે ત્રણ ચાર પાંચ ને છ, હા તો આ સાચો જવાબ કહેવાય. પછી અહીંયા એક બે ત્રણ ચાર, તો અહીં લખી નાખો ચાર. અહીંયા ટોપલી આપેલી છે, પછી અહીંયા એક બે ત્રણ ચાર, તો લખો ચાર. તો ટોટલ ચાર ને ચાર કેટલા થાય આઠ, તો આઠ ટોપલી છે ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ થઈ ગયું આઠ. આવી જ રીતે તમને સરવાળા કરવાના છે. તો આ આપણે જોયું હતું કે આ ગણીનામાં લખ્યું, આ ગણીનામાં તો આ બેનો સરવાળો કર્યો તો આઠ મળ્યા, એવી જ રીતે આનો અહીં ચાર મળ્યા અને આ ત્રણ હતા, તો સાત થયા, ત્રણ ને બે પાંચ થયા, સાત ને ત્રણ દસ થયા, બે ને બે ચાર, એવી જ રીતે ચાર ને બે છ, બે ને પાંચ ત્રણ, ત્રણ ને ચાર સાત, ત્રણ ને એક ચાર, દસ ને બાર બાવીસ, એવી જ રીતે ચાર ને ચાર આઠ, ત્રણ ને ત્રણ છ, ચાર ને ચાર આઠ. સમજાઈ ગયું? હવે હજી એના જેવું એક કરીએ આપણે. અહીંયા કેટલી છે બરોબર, તો કેટલી છે, થોડુંક આડું કરવું જોશે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ, તો છ છે અહીંયા લખી નાખો છ. અહીંયા કેટલી છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો અહીંયા સાત કરી નાખો. તો બધી ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, તો એ કેટલા આવશે તેર. જોજો પછી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ, પાંચ છે અહીંયા કેટલી છે ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, તો અહીંયા દસ છે, તો દસ ને પાંચ કેટલા થાય પંદર. દેખાય છે ને બધાને? થોડોક આડો કેમેરો કરી નાખજો અહીંયા. પછી અહીંયા એક કેટલી છે ને, અહીંયા એક કેટલી છે, તો એક ને એક કેટલા થાય બે. પછી અહીંયા એક બે ત્રણ ચાર, ચાર છે ને અહીંયા કેટલી છે, એક બે ત્રણ છે, તો લખો ત્રણ. ત્રણ ને ચાર ને ત્રણ કેટલા થાય સાત. તો જો દેખાય છે, તમે એવી રીતે જોઈ લે છો વિડીયો ફોન આડો કરીને પણ. સમજાઈ ગયું? હા. તો હવે તમને હોમવર્કમાં હું તમને આપું છું એવા દાખલા કરવાના છે વધારાના ગણી ગણીને. લખી લેજો બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથોસાથ. થઈ ગયા. તો આટલા દાખલા તમારે હોમવર્કમાં ગણવાના
છે, જોઈ લેજો. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.